મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર જે ભરતી છે એના વિશે વાત કરીશું. તો મિત્રો, આની અંદર ધોરણ 10 પાસ, કુલ જગ્યાઓ 3261 અને અરજી કરવાની છેલ્લી તારીખ 25/10/2021 છે. તો મિત્રો, આ જે ભરતી છે એની સંપૂર્ણ વિગત જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈપણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન, જે ઓવરઓલ ઇન્ડિયાની અંદર ભરતી હોય છે. તો મિત્રો, આની અંદર તમારા રાજ્યની અંદર જે સેન્ટ્રલ લેવલ સ્ટાફ સિલેક્શન અંતર્ગત હોય છે તો તમને ત્યાં જગ્યા મળવાપાત્ર હોય છે. તો મિત્રો, આ કેન્દ્ર લેવલની જગ્યાઓ છે. તો મિત્રો, આની અંદર જે જગ્યાઓ છે એની અંદર અલગ અલગ પોસ્ટની અંદર જગ્યાઓ છે. સૌથી પહેલાં તો આપણે વાત કરીશું MTSની જગ્યા છે, એટલે કે મલ્ટિપલ ટાસ્કિંગ સ્ટાફ. સાથે મિત્રો, એકાઉન્ટ અંતર્ગત એક હેડ ક્લાર્ક, સાથે મિત્રો સ્ટાફ કાર્ડ ડ્રાઈવર, જુનિયર સીટ એનાલિસ્ટ, સાથે મિત્રો ગર્લ્ડ કેડર, સાથે મિત્રો ચાર્જમેન, સાયન્ટિફિક એસિસ્ટન્ટ, વધુમાં જે જગ્યા છે હેબિલિટેશન કાઉન્સિલર. તો મિત્રો, એની અંદર ટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને કન્ઝર્વેશન આસિસ્ટન્ટ, સાથે મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ, એની અંદર રિસર્ચ ઇન્વેસ્ટિગેટર, જુનિયર કોમ્પ્યુટર, સાથે મિત્રો સબ ઓડિટર અને મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અંતર્ગત જગ્યાઓ અલગ અલગ વિભાગની અંદર એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર આવતી હોય છે. તો મિત્રો, આ જે જગ્યાઓ છે 3261 એની અંદર અલગ અલગ જગ્યાઓ અંતર્ગત જે વિભાગો છે એની અંદર ફાળવેલી હોય છે. તો મિત્રો, આની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું 3261 જગ્યાઓ છે. તો મિત્રો, આની અંદર જે તમારે ફી પે કરવાની છે એ કયા પ્રકારે કરવાની રહેશે? તો મિત્રો, એની અંદર આપણે વાત કરીએ તો SC ST સ્ત્રી વિકલાંગ એક્સ સર્વિસમેન જે પણ મિત્રો છે, જે પણ સ્ટુડન્ટ છે, એમને કોઈ પણ ફી પે કરવાની નથી. જ્યારે મિત્રો જે 100 રૂપિયા ભરવાના છે, જે મિત્રો છે EWS OBC અને જનરલ કેટેગરીમાં આવે છે એ મિત્રોએ 100 રૂપિયા ભરવાના રહેશે. તો મિત્રો, આની અંદર સેન્ટ્રલ એટલે કે જે તમારે અરજી છે, જ્યારે પણ તમારે પરીક્ષા આવે છે તો કયા કયા સ્ટેશન ઉપર એટલે કે સેન્ટર હોય છે? તો મિત્રો, એક્ઝામિનેશન સેન્ટરની અંદર અમદાવાદ, મુંબઈ અને પુણે છે. તો મિત્રો, એની અંદર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર જે જગ્યાઓ છે એ અંતર્ગત તમારે અમદાવાદની અંદર આનું સેન્ટર રહેલું છે. અને જે પણ મિત્રો આની અંદર સ્ટાફ સિલેક્શન અંતર્ગત ભરતી છે એ અંતર્ગત તમને નીચે વેબસાઇટ આપેલી છે www.ssewr.net ઉપર જશો તમે આની સંપૂર્ણ માહિતી, ગુજરાતની અંદર જે અમદાવાદ સેન્ટર છે એની માહિતી જાણી શકશો. તો મિત્રો, આની અંદર જે વધુમાં એક્ઝામ અંતર્ગત છે, તો મિત્રો આની અંદર એક્ઝામની વાત કરીએ તો મિત્રો આની અંદર એક્ઝામની અંદર ક્વોલિફિકેશન અંતર્ગત છે. તો મિત્રો, આની અંદર તમામ MCQ ક્વેશ્ચન હશે. તો મિત્રો, આની અંદર જે એક્ઝામ અંતર્ગત જે પેટર્ન છે કયા પ્રકારની રહેશે? તો મિત્રો, આની અંદર મેક્સિમમ માર્ક્સ 200 માર્કનું પેપર છે. તો આની અંદર ક્વેશ્ચન તમે જોઈ શકો છો, એની અંદર આપણે વાત કરીએ જે તમને 50 માર્ક અંતર્ગત આપણે જાણીએ કે જનરલ ઇન્ટેલિજન્સ, જનરલ અવેરનેસ, જે એપ્લિટી એટલે કે બેઝિક સ્કિલ અંતર્ગત છે અને ઇંગ્લિશ બેઝિક નોલેજ અંતર્ગત આ પ્રકારના ક્વેશ્ચનો પૂછવામાં આવશે. તો મિત્રો, આની અંદર જો તમારો કોઈ પણ પ્રશ્ન અંતર્ગત જે જવાબ છે ખોટો પડે તો 0.50 માર્ક છે એ કટ કરવામાં આવશે, એટલે કે અડધો માર્ક આના અંદરથી કટ કરવામાં આવશે. તો મિત્રો, આની અંદર એક્ઝામની અંદર આપણે વાત કરીએ ધોરણ તમે 10 પાસ છો તો એ લેવલનું જે MCQ છે એ પ્રકારે પૂછવામાં આવશે, જે તમને અહીંયા માહિતી જોવા મળતી હશે. ધોરણ 12 પાસ કરેલું છે એ મિત્રો માટે આ પ્રકારની જે માહિતી છે એ ભરવાની હોય છે. સાથે મિત્રો, ગ્રેજ્યુએશન અને વધુ જમે તમે ભણેલા હોય તો એ અંતર્ગત તમારું એક્ઝામની અંદર તમારે પૂછાતું હોય છે. જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે જે પણ તમે ધોરણ 10 પાસ કરેલું હોય, 12 પાસ કરેલું હોય, એ અંતર્ગત જો પાસ કરેલું હોય તો એ રીતે તમારે એક્ઝામની અંદર પૂછાતું હોય છે. તો મિત્રો, આની અંદર આપણે જાણીએ કે આની અંદર તમારે માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, સાથે જ મિત્રો આની અંદર માત્ર જે EWS, OBC અને જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને ફક્ત 100 રૂપિયા ફી પે કરવાની છે. જે અધર કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમને કોઈ પણ પ્રકારની ફી પે કરવાની નથી. તો મિત્રો, આની અંદર જે તમામ માહિતી આની અંદર PDFની અંદર તમને જોવા મળશે. જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય તો એ મિત્રો માટે છેલ્લી તારીખ 25/10/2021 છે. તો મિત્રો, આ ઓફિશિયલ જાહેરાત તમે નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અને વધુ માહિતી જાણી શકો છો. સાથે મિત્રો, આપણે જે પણ મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવા માગતા હોય તો નીચે લિંક આપેલી છે.